ॐ यो ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश्च प्रहिणोति तस्मै तं ह देवमात्मबुद्धिप्रकाशं मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये। ॐ शान्ति शान्ति ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ॐ नारायणं पद्मभवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं शुकं गौडपदं महान्तं गोविन्दयोगीन्द्रमथास्य शिष्यं श्रीशङ्कराचार्यमथास्य पद्मपादं च हस्ता मलकं च शिष्यं तन्तोटकं वार्तिककार्मण्यान् अस्मद्गुरून् सन्ततमानतोऽस्मि। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मने मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीं अष्टादशाध्यायिनीं अम्बत्वामनुसन्दधामि भगवत् गीते भवद्वेषिणी यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरा सुरगणाः देवाय तस्मै नमः। धनुषो अर्जुन उवाच मदनुग्रहाय परमम् गुह्यमध्यात्मसंज्ञितम् यत्त्वयोक्तं वचस्तेन मोहोऽयं विगतो मम। मदनुग्रहाय हे भगवान मारा पर अनुग्रह करवा मात्र भगवाने अर्जुन ने जो उपदेश आप्यो मात्र अर्जुन पर अनुग्रह हतो भगवान ने कोई लाभ पूजा ख्याति कोई प्रकार की अपेक्षा नहीं
આપણે સામાન્ય રીતે કઈ પણ કરતા હોય ત્યારે કઈક અપેક્ષા હોય, આપણે આપણી જાતને આગળ કરતા હોઈએ, આપણા અહંકારને આગળ કરતા હોઈએ, કઈક આપણી કદર થાય, કઈક આપણી ખ્યાતિ થાય, કઈક યશ મળે, કઈ મારી પૂજા થાય, કઈક લાભ થાય, એ કઈ ને કઈ સૂક્ષ્મ ગ્રંથિ સામાન્ય રીતે આપણે જે કરીને પાછળ હોય છે. મત અનુગ્રહ ભગવાન આપે તો મારા પર માત્ર કૃપા કરવા માટે જે ઉપદેશ કર્યો છે એમાં આપને તો કઈ એટલે કરવાનું જ નથી, આપને કઈ મેળવવાનું નથી. શંકરાચાર્ય મારા સમજાવે કે ભગવાનને પોતાનું કોઈ પણ પ્રયોજન ન હોવા છતાં પણ ભગવાન કૃષ્ણ તો ભગવાન નારાયણનો અવતાર છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ, ત્યારે જણાવ્યું કે ધર્મની ગ્લાનિ ખૂબ થઈ ગઈ છે. અભ્યુત્થાનમ અધર્મસ્ય, અધર્મ અત્યંત પ્રબળ બની ગયો છે. જ્યાં સુધી ધર્મ પ્રબળ હોય ત્યાં સુધી ભગવાન તો આરામથી ઊંઘી જાય તો વાંધો નહીં, કારણ કે ધર્મ બધી વસ્તુની સંભાળ લઈ લે. જ્યાં સમાજમાં ધર્મ છે ત્યાં સંવાદિતા છે, ત્યાં સુખ છે, સમૃદ્ધિ છે, અને ત્યાં ભગવાને કશું કરવાની જરૂર ન પડે. પણ એ સુખ ને સમૃદ્ધિ ધીમે ધીમે અધર્મને લાવે. જ્યાં માણસમાં સમૃદ્ધિ આવે, એશ આરામ આવે, એટલે ધીમે ધીમે તપશ્ચર્યા ઓછી થતી જાય. આમ ધર્મનું પાન કરવાને તપશ્ચર્યા જોઈએ, સહન કરવાની શક્તિ જોઈએ, સહન કરવાની તૈયારી જોઈએ. જેમને જીવન એશ આરામ વાળું બનતું જાય તેમને તૈયારી ઘટતી જાય. અંતેથી ધીમે 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 ધર્મ જેમાં આત્મસંયમની જરૂર પડે એ ધર્મનો પ્રભાવ ઓછો થતો જાય, સંયમ ઓછો થતો જાય, તપશ્ચર્યા ઓછી થતી જાય, અને ધીમે ધીમે અધર્મ, આળસ, નિદ્રા, અપ્રામાણિકતા, લોભ, આ બધી વૃત્તિઓ ધીમે 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 પોતાનો પ્રભાવ જમાવા માંડે, અધર્મનો પ્રભાવ જમવા માંડે, અને ત્યાર પછી ધર્મ સમાજનું રક્ષણ કરવા માટે જયારે શક્તિમાન ન હોય ત્યાર પછી ધર્મ સંસ્થાપનાર થાય. એ ધર્મને સંસ્થાપિત કરવાની જરૂર પડે. તમે જાણો છો ભગવાન તો શેષ સહ્યા પર આરામથી યોગ નિદ્રામાં વિરાજમાન છે કે વૈકુંઠમાં વિરાજમાન છે. ભગવાનને હું ત્યારે જ પરવડે જયારે અહીંયા પૃથ્વી પર બધું બરોબર ચાલતું હોય ત્યારે. પૃથ્વી બરોબર ન ચાલે તો બધા દેવતાઓ પૃથ્વી દેવી પણ ગાયનું રૂપ લઈને ભગવાન પાસે જાય અને વિનંતી કરે, ભગવાન અમને બચાવો, અમને આ બધા આ દુષ્ટોના ત્રાસમાંથી બચાવો. એટલે સ્વયં ભગવાન પછી અહીંયા પૃથ્વી પર અવતરવું પડે. ધર્મ સંસ્થાપના પરિત્રાણાય સાધુનામ વિનાશાય દુષ્કૃતામ, આ સાધુનું રક્ષણ કરવા માટે, દુષ્ટજનોનો વિનાશ કરવા માટે, ધર્મનું સંસ્થાપન કરવા માટે સ્વયં ભગવાન નારાયણે આ જગતનું રક્ષણ કરવા માટે શ્રી કૃષ્ણનો અવતાર લીધેલો છે. અને માટે અત્યારે અર્જુન જે ઉપદેશ કરી રહ્યા છે એ ભગવાન કેવા છે? પરમ કારુણિકા. શંકરાચાર્ય માને કે ભગવાનને પોતાનું કોઈ પ્રયોજન નથી, માત્ર પ્રાણીઓ પર અનુગ્રહ કરવા માટે જ ભગવાનનો અવતાર છે. અને સૌથી મોટો અનુગ્રહ ભગવાનનો કયો થયો? ભગવાને દુષ્ટોનો વધ કર્યો છે, ભગવાને સાધુઓની ભક્તોની રક્ષા કરી છે, ના નહી? એ તો બધું પછી એનું એક પ્રકારનું ચક્ર ચાલ્યા કરતું હોય છે. ક્યારેક દેવતાઓનો વિજય થાય, ક્યારેક અસુરનો વિજય, એવું ચક્ર ચાલ્યા કરે. પણ આપણી દ્રષ્ટિએ સૌથી મહાન ઉપકાર કયો છે? ધર્મ સંસ્થાપનાર થાય ભગવાને જે આ ધર્મનો ભગવદ્ ગીતાનો ઉપદેશ કર્યો છે. મદનુગ્રહ ભગવાન આપે પરમ, આપણે માત્ર મારા પ્રત્યે કરુણાથી પ્રેરણા, મારા પર કૃપા કરવા મારે જ ઉપદેશ કર્યો છે, મારા જ હિતમાં ઉપદેશ છે, મેં ભગવાનને કઈ પ્રાપ્ત કરવા માટે, કેટલો પ્રેમ હશે ભગવાનને. ગુહ્યમ અત્યંત ગોપનીય જે તત્વ છે,
जो गमे तेने भक्तो स्मे सखा चेति रहस्यम एतदुत्तमम। भगवान को कहा तो गमे तेने कमाई भी वस्तु नहीं आ तो मात्र खासम खास जो है तुम्हारो भक्त है मारो सखा है मारे आ महान रहस्य मैं तेने कहू। जो गमे तेनी आग उघवाड़ू न था अपना घर अंदर महामूल्यवान रत्न हो अपना गमे तेने आगे खुलदा न करिए। अत्यंत नजीक ना अपना हो विश्वसनीय हो अपना प्रेमी हो ते अपने बताइए कि जो अब जानता हो ये कि आपनो आ खजानो जो ने आनंद थे इन्हें ईर्षा थे तो ना बताइए ना आपको जो सरस वस्तु आवी हो कौन बताइए। अब जानिए जो ने आनंद थे कोई इतना घर नहीं सारी वस्तु जो ने ईर्षा थे तो आपने ना बताइए ना ते भगवान मूल्यवान महान उपदेश गुह्यम अत्यंत गोपनीय राज विद्या राज गुह्यम बधी विद्याओं राजा बधी मतलब बधाए गुह्य एटले गोपनीय सर्वश्रेष्ठ वा तत्व ज्ञान से अर्जुन समक्ष खुल्लू कर कोई प्रकार ना संकोच वगर। भगवान मात्र एक ज बात ने अनेक वार एक ने एक ज बात कही अर्जुन आत्मा निर्विकार कर्तृत्व भोक्तृत्व विकार नायमंती न हन्यते आत्मा कहीं करतो पण नथी करावतो पण नथी आत्मा हणतो पण नथी हणतो पण नथी हणतो नथी एटले केवनो भाव छे के कशुंय कर्म करतो नथी आत्मा के अकर्ता छे निष्क्रिय छे ने अकर्ता छे ने कारणता पण नथी कोईने करवानी प्रेरणा सुद्धा नथी आपतो एवो आत्मा संपूर्ण ने पोतानामां पूर्णतामां प्रतिष्ठित छे। न करू के न करावू एटले निष्क्रियता ने निशानी नहीं पूर्णता ने निशानी जे पोतानी पूर्णता में प्रतिष्ठित होने कारण कशु करवानी आवश्यकता ज नथी। भगवान अर्जुन तने खबर नथी कि तू कोण छे तू शोक कर रो कारण के तने पोताने ज खबर तू कोण छे। पहले जो काम आयु अपने अपना विषय अनेक प्रकार खोटा ख्याल धरावता हो दरेक ख्याल अपने दुखी करना कि अर्जुन ने शोक में मुक्त करवो न तो हम शोच तुम्हारे हसी अव्यक्त हो चिंतम अभिकारी हो मच्छरे अव्यक्त छे अचिंत्य छे निर्विकार छे तस्माद विदित्वेनम नत्वम शोचितु महसी। हे अर्जुन आ प्रकार आत्मा ने जाने में शोक करवो योग्य नहीं अर्जुन शोक से मुक्त करा मांगे से भक्तों से मैं सखा छे महान भक्त से न सखा छे भगवान कोने कहवा है महापुरुष कोने कहवा है पीड़ पराई जाने ये पराई नहीं पीड़ जाने अंजना दुखे दुखी था अंजना सुखे सुखी था अंजना दुखे दुखी था आप तो बीजो सुखी था तो आप दुखी थी गए बीजो दुखी था तो आप मजा आए अपने पर महापुरुष के अंजना सुखे सुखी अंजना दुखे दुखी। तुलसीदास महाराज आ महात्मा हृदय जैसे माखा था सरखा है क्यों तरत पिघली जाए कोई ने दुख रूपी संताप ने कारण तरत पिघली जाए। भगवान कहे अजय अत्यंत करुणामय छे कल्पना पर ना आवे एक बाजू आ दुष्टो संहार करना भगवान क्यों क्रूर हो सके नहीं जराय क्रूरता नहीं ये तो दुष्टो ना संहार करता जाए पर ये द्वारा वास्तव में आ दुष्टो जैसे इन्हें भगवान मुक्त करता हो मुक्त करवानी जुदी रीतो छे आम पूतना उद्धार करो है तो अर्ध उद्धार करे आ दुष्टों ने भगवान उद्धार करो अत्यंत करुणा थी अने साधु संतोषन उद्धार आवे तो करो भक्ति थी ज्ञान थी त्वया परम कारुणिके ने सर्वज्ञे ने अने भगवान उपदेश करवा माटे अधिकारी छे उपदेश करवानो अधिकारी पे जो अपने प्रवचन आप ना चले
એમણે યોગ્યતા પ્રાપ્ત કરવી જોઈએ, કશું પણ કરવા માટે યોગ્યતા પ્રાપ્ત કરવી જોઈએ. જેમ ઘણો રસોઈ કરે તો યોગ્યતા પ્રાપ્ત કરે છે, નહીં તો માથા બહુ ગડબડ થઈ જાય. બધું શરૂ કર્યો મોહન થાય ને થાય પછી શું ભગવાન જાણે છેલ્લે કોણ કોણ શું બનાવ્યું છે આજે ખબર ના પડે. તું કહેતો ખરો શું બનાવ્યું છે અને પછી ભગવાન જાણે, પછી મારે પૂછી લેવું પડે, પછી ખબર પડે હા બહુ સરસ મોહન થાય બન્યા છે. ભગવાન કહેવાય અધિકારી છે, પરમ આપ્ત છે. આપ્ત એટલે વિશ્વસનીય, આપ્ત એટલે જે જાણનારા છે, જેમનામાં જ્ઞાન છે, જે વિશ્વસનીય છે, જે કરુણામય છે, અને આપણે આપ્ત કહીએ ભગવાન પરમ આપ્ત છે. ત્વયા પરમ કારણ કે ત્વયા ઉત્તમ વચ હૈ, ત્વયા તમારા વડે. કોણ છો આપ? પરમ કારુણિક છો આપ, તો ભગવાન છો, સર્વજ્ઞ છો, સર્વ કઈ જાણનારા છો. યત્વયા વચ ઉક્તમ, ભગવાન આપે જે ઉપદેશ કર્યો જેની ચર્ચા આપણે ગઈકાલે કરી અને વારંવાર કર્યો અસકૃત. આ પહેલા છ અધ્યાયનો ઉપદેશમાં એક જ સૂર રહેલો છે કે આત્મા નિર્વિકાર છે, અજો નિત્ય શાશ્વત એમ પુરાણ, એનો જન્મ નથી, મૃત્યુ નથી, વૃદ્ધિ નથી, ક્ષય નથી, કોઈ પ્રકારનો વિકાર નથી. વેદા વિનાશનમ નિત્યમ યેનમ અજમ અવ્યયમ, અજન્મા છે, અવ્યય છે, નિર્વિકાર છે. જે આત્મા જાણીને શોખ શું હોય અર્જુન? અર્જુન શોખ છે ને કારણે છે હમેશા હંતા મયા એતે હંજંતે. અર્જુન છે ને આમ બહુ કોમળ હૃદયનો માણસ છે, પણ હમેશા હંતા હું આ બધાનો ઘાતક બનીશ, આ બધાનો હત્યારો બનીશ. મયા એતે હંજંતે, આ બધા મારા વડે હણાશે. અને કેવી કરુણા, કેવી દુઃખ, કેવી શરમની વાત છે, કેવી કરુણાની વાત છે, કેવી દુઃખની વાત છે. તો અર્જુન આ શું, અર્જુન શું કે આ હતું મારું રાજ્ય જતું રહેશે એવું નહીં. હા દુર્યોધન ને શોક થતો એને કારણે થાય, કોનું મરણ થાય દુર્યોધન પડી નથી. દુર્યોધન તો એમ કહે કે ભાઈ મારે મદદ, મારે માટે પ્રાણ આ લોકોએ ત્યાગીને ઉભેલા છે. મદર છે ત્યક્ત જીવિતા. દુર્યોધન નું એક જ છે કે આ બધા શેને પણ ભેગા થયા છે, માત્ર મારો વિજય થાય એ જ જોયે છે. અર્જુન એવું નથી. એતાન હંતુમ ઈચ્છામી ઘનતો મે મધુસૂદન, ભગવાન અમારા સગાવાનો છે, મિત્રો છે, સ્નેહીજનો છે, સ્વજનો છે, એમને હું કોઈ રીતે મારવા ઈચ્છતો નથી. આ પૃથ્વીનું રાજ્ય પ્રાપ્ત થાય કે ત્રણેય લોકનું રાજ્ય પ્રાપ્ત થાય હું મારવા ઈચ્છતો નથી. યેશા માટે કાંક્ષી નંદ રાજ્ય ભોગા સુખાની છે, અમે શેના માટે લડવા આવ્યા છે? આ લોકો માટે. અમારે એકલા રાજ્યને શું કરવાનું છે? અમારા સ્વજનો રાજ્યને કરવાનું શું? એમને માટે તો અમે આ યુદ્ધ કરવા આવ્યા છે. એમ બાપ જે કમાતો હોય કોને મળે? પરિવાર માટે કમાતો હોય ને. પોતાના છોકરાને ભૂખ્યા રાખીને પછી પોતે કઈ મોત શોખ કરે એવું તો ના જ બને. તેમ જેના માટે અમે અહીંયા આવે છે એમનો એમનો વધ થયા પછી અમારે આ બધું શું કરવા? અર્જુન પોતાનો કેવો છે? કોમળ હૃદયનો છે અર્જુન છે, રુજુ બુદ્ધિનો છે, સીધો સરળ છે, નિષ્કપટ છે. એટલા માટે અનગ છે, નિષ્પાપ છે, મને ભગવાન અનુગ્રહનો ભાગી બન્યો. મદનુગ્રહાય પરમમ ગુહ્યમ અધ્યાત્મ સંનિધમ, વારંવાર ભગવાને કહ્યું કે આત્મા અકર્તા છે, અભોક્તા છે. અર્જુન તું કઈ તારો આત્મા તું કર્મ કરતો નથી, તારી સંનિધિમાં સર્વ કર્મ થાય છે, માટે હું આ બધાનો ઘાતક છું એ પ્રકારની ગ્રંથિ રાખવાની, એ પ્રકારની અપરાધની લાગણીઓ કોઈ જરૂર નથી. કે લોકો મારા વાણિજ્ય કરે એને કારણે તું અભોક્તા છે. હે અર્જુન, તને કોઈ કર્મ લેપાવાન કરતું નથી, તને ક્યાંય આસક્તિ નથી, એવો તારો સ્વભાવ છે. આ પ્રકારે આ પારમાર્થિક ઉપદેશ કર્યો અર્જુનને શોકમાંથી મુક્ત કરવા માટે. ન ત્વમ શોચે તું મને હશે, અર્જુન શોક કરો તારા માટે કોઈ રીતે યોગ્ય નથી.
भगवान आपना वारंवार उपदेश जुदा शब्दों में जुदा वाक्यों में भगवान उपदेश एक मोहोयम विगतो मम त्वया परमं वच उक्तम भगवान आपना पारमार्थिक तत्वनो प्रकट करना पारमार्थिक तत्वनो निरूपण करना ज्या उपदेश से कारण मारो मोह कयो मोह छे मारो त्वम पदनो आत्मा विषयनो हूँ करता छू हूँ भोगता छू आ प्रकार मारो मोह जतो रहे छे। अर्जुन ने भी शंका रही ना एक वस्तु खरी के आ प्रकार नु ज्ञान थया पछी पण ज्ञान मां निष्ठा प्राप्त करवी पड़े ए वात बराबर छे पर निष्ठा क्यारे प्राप्त करी शके पहेला ज्ञान थाय त्यारे भगवान हे भगवान आपनी कृपा थी मने ज्ञान थई गयुं छे आ समझ आवी गई छे अने माटे हुं आ कर्तृत्व भोक्तृत्व ने कारणे फरी दुखी नहीं था। यज्ञात्वान पुनर्मोहम एवं यास्यसि पांडव हे पांडव जे ज्ञान प्राप्त करे ने तू फरी आ प्रकार मोह प्राप्त नहीं करे। ये न भूतान्य शेषण द्रक्षसि आत्मन्यथोमय आ ज्ञान जोशे के तू आ सर्व माशे आ सर्व तारा माशे आ प्रकार है। अर्जुन भगवान समक्ष निवेदन करू भगवान संतोष आपनारा वाक्य अर्जुन वाक्य अर्जुन कहू भगवान आपनी जे आपनी मेहनत सफल थई छे आपे जे परिश्रम कर्यो छे अने असकृत वारंवार जे आत्म तत्व नो उपदेश कर्यो छे एनी पाछळ आपनुं प्रयोजन छे ए सफल थयुं छे आप मने मोहथी मुक्त करवा मांगो छो मांगता हता ए प्रकारे मोहथी मुक्त थयो छो। એમ કરીને તત્વમસી મહાવાક્યના આ ત્વમ પદ જે છે એનું ભગવાન અર્જુને એનું મને જ્ઞાન થયું છે એ વસ્તુ કહે છે બીજા શ્લોકમાં તત્પદની વાત કરે છે બીજા શ્લોકમાં કહે છે ભવાપ્યયો હિ ભૂતાનાં श्रुतौ विस्तरशोमया त्वत्तः कमलपत्राक्ष त्वत्तः कमलपत्राक्ष माहात्म्यमपि चाव्ययम् माहात्म्यमपि चाव्ययम् પછી પાછો અર્જુન વળી કહે છે કે ભગવાન બીજું પણ મેં સાંભળ્યું છે આપની પાસે તો ઉપદેશ સાંભળ્યો કયો ઉપદેશ 7-10 અધ્યાયમાં અત્યારે આપણે 11 અધ્યાયમાં છીએ અર્જુન ભગવાન આ 7-10 અધ્યાયમાં આપે ઈશ્વર તત્વનું નિરૂપણ કર્યું ભગવાન કોણ છે ભગવાને કહ્યું एतद्योनीनि भूतानि सर्वाणि इत्यपधाय अहम् कृष्णस्य जगतः प्रभवः प्रलयस्तथा अहम् कृष्णस्य जगतः भगवान कहू सातमा अध्याय में समग्र जगत नो प्रभव हूँ छु प्रलय हूँ छु प्रभवति यस्माद् इति प्रभवः हे अर्जुन आ समग्र उत्पत्ति मारा मारे छे प्रलय समझ मारा मा लीन थई जाय छे हूँ जगत नो निमित्त कारण छु महान आश्चर्य वात भगवान करी ઈશ્વર વિશે ભગવાને શું જણાવ્યું હે અર્જુન મત્ત પરતરમ નાન્યત કિંચિત અસ્તિ હે અર્જુન મારા સિવાય કઈ છે જ નહીં બોલો ભગવાન શું કહે છે હું જ છું ભગવાન આ સમગ્ર જગત તમને દેખાય છે મારી સમક્ષ આપ ક્યાં છો બસ એ જગતના રૂપમાં હું જ છું મયા તદમિદમ સર્વમ જગત વ્યક્ત મૂર્તિના હે અર્જુન મારા અવ્યક્ત સ્વરૂપ વડે અસ્થિભાદ પ્રિય સ્વરૂપ વડે આ સમગ્ર નામ રૂપાત્મક જગતમાં હું વ્યાપ્ત છું આ પ્રત્યેક નામ રૂપમાં આ ઘડો છે ભાસે છે પ્રિય છે અસ્થિ ભાતી પ્રિય અને ઘડાનું એક નામ છે રૂપ છે આમ 5 અંશ દરેક પદાર્થમાં છે આ વસ્ત્રમાં પણ છે ભાસે છે પ્રિય છે નામ છે રૂપ છે
अस्ति भाति प्रियम सचित आनंद है भगवान के हमारा सचित आनंद स्वरूप समग्र जगत में व्याप्त करने रह गए अपना नाम रूप में आधार है। तो भगवान आपस समग्र व्याप्त थया हो तो पछी हूँ कोई मुक्को मारे तो भगवान ने मुक्को मारे ने भगवान आ जगत में जन्म छे मृत्यु छे सुख छे दुख छे सो आप सदत पीड़ाई रहा छो आप सदत जन्मी रहा छो आप मृत्यु पामी रहा तो कहना नहीं होना चाहिए। भगवान आप सर्व मां हो तो पछी आप चोर छो हार ना हाय करू कह भगवान से कुछ है नहीं ना करू आप तो भगवान महात्म्य छो महात्म विचाव्ययम भगवान आपकी पास में सामने अपने महात्म्य महात्मा न भाव महात्म्यम भगवान तो महात्मा है महान आत्मा तो के अनंत आत्मा अनंत आत्मा स्वरूप है। भगवान महात्म्य केवुं छे समग्र जगत में व्याप्त छे जे आपणे जोवा मळशे पर साथे साथे आ जगत तो सदा विकारी छे जन्म मृत्यु अनेक प्रकार विकारो सतत थी रहा है। भगवान के आ विकारी जगत में व्याप्त हूँ निर्विकार मचता सर्वभूतानी न चाहम तेष अवस्थित है हूँ तो निर्विकार रही ने आ विकारी जगत रूप भासी रहो छु। भगवान के तने बदले परिवर्तन देखाय छे विकार देखाय छे जन्म मृत्यु नो खेल देखाय छे आ सुख दुख नो खेल देखाय छे आ बधुं शुं छे खेल छे। ईकाले कहेलुं ने पेलो अभिनेता होय ए भिखारो वेश लेतो होय भिखारनो भाग भजवतो होय तो ए भीख मांगे छताय नथी मांगतो खरुं के नही। प्रेक्षकोनी दृष्टि जोईए पेलो अभिनेता पेलो भिखारी भीख मांगे रह्यो छे अभिनेता ने दृष्टि जो ये तो ये नहीं मानता समझाए छे। क्यारेक क्यारेक माँ बाळक पर गुस्से थवानो मात्र डोळ ज करे बाप हो तो गुस्से थाय पे माँ डोळ करे ए बाळक हो तो बहुत बड़ा स्मार्ट होय छे बधुं जाणी जाय के खरेखर गुस्से थाय छे खाली देखाव करे पण एवो आ माँ एवो प्रयत्न करे तो कदाच बाळक शक्य छे के आ मानो आवी जातो देखाव जो डरी जाय एटले एम लागे के मां गुस्से थई छे पण मानी दृष्टि जणा छे के हुं गुस्से नथी थे देखाव करो छो ने भगवान कहे छे के हुं जगत बनी नथी गयो जेम पेलो अभिनेता भिखारी बनी नथी गयो भिखार रूपे मात्र भासे छे ए मात्र क्रीडा के लीला करी रह्यो छे। भगवान के आ जगत हुं बनी नथी गयो जगत रूपे हुं लीला करू छु क्रीडा करू छु હું જગત રૂપે ભાસું છું મત્સાની સ્વરભૂતાની આ બધું મારામાં છે હું એમનામાં નથી આ જગત મારે કારણે છે હું એમને કારણે નથી। જગત નો જન્મ થાય એટલે મારો જન્મ થાય એવું નથી જગત ના મૃત્યુ મારું મૃત્યુ નથી જગતમાં તો સૃષ્ટિ સ્થિતિ લય થયા જ કરે છે પણ એ બધું જયારે થાય ત્યારે પણ હું કોણ છું હું તો રંગમંચ છું જેના પર આ બધો ખેલ ચાલી રહ્યો છે। न च मस्तानि भूतानि पश्यमे योगमैश्वरम अर्जुन खरेखर जोवा जाय ने तो आ कशु मारामां छे ज नहीं। आपणे पेली ग्रीन रूम में जाइए ने नाटक ना पर्दानी पाछळ त्यारे खबर पड़े कि आ भिखारी भिखारी अंदर कोई वस्तु ज नथी क्यारेक पेलो राजा बनीने आवे क्यारेक भिखारी बनीने आवे क्यारेक प्रधान बनीने आवे आपणे एम लागे કે હા હું રાજામાં છું ભિખારીમાં છું પ્રધાનમાં છું પણ કસાયમાં નથી બધાથી પર છું મારું વાસ્તવિક સ્વરૂપ કેવું છે રાજા પણ ભિખારી પણ પ્રધાન પણ બધાથી મુક્ત છે રહિત છે। નો માધ્યમ ભગવાને પોતાનો મહાન પશ્ચિમે યોગમાં ઈશ્વરમ કે મારો આ ઈશ્વરી યોગ તું જોજો કે જગતનો જગત રૂપે હું પ્રગટ થયો છતાં પણ જગત બની નથી ગયો વિકારી ભાસવા છતાં પણ હું નિર્વિકાર છું સર્વભૂતાની કાઉન્તે પ્રકૃતિ યાન્તિ મામિકામ ભવાપ્યવે ભૂતાનામ શ્રુતો વિસ્તરશો મયા ત્વત્તઃ
तत्व भगवान अपना माथी भव अने अप्यय भव एटले सर्जन अप्यय एटले के संहार के लय अहम कृष्ण से जगत है प्रभव प्रणय तथा जो अर्जुन कहे भगवान ने सांभ्यू छो बराबर आपने तो घनी वार पूछी के शू भाई गई काले बात है तो खंजवा पड़े मासू को गई का शू क्या हाता आपने हाँ चैम्पियन लोग तो चौपड़ी त्या त्या छोड़े क्लास में आए चौपड़ी त्या बीजे तरह पास ले वो वजन दास है पाने मुकी जाए घना लोग तो चौपड़ी लाओ नहीं दस दिन आले यो यो ठोठ निशाड़ी अर्जुन ना थिया એટલે એક રીતે અર્જુન જાણે કે પોતે પરીક્ષામાં ઉત્તીર્ણ થયો પણ કહી દે છે કે મેં જો અને એક જ શ્લોકમાં ભગવાને છ અધ્યાયમાં કે એક જ શ્લોકમાં કહ્યું અને બીજા ચાર અધ્યાયમાં કહ્યું બીજા શ્લોકમાં કહી રહ્યા છે ભૂતાનામ ભવાપ્યયો આ પ્રાણીઓના જગતનું સર્જન અને લય વિસ્તરશો મયા ત્વત્ શ્રુતૌ भगवान आपने पास में विस्तार पूर्वक सांभ्य भगवान विस्तार पूर्वक सर्वभूतानि कौन्तेय प्रकृतिम यान्ति मामिकाम् कल्पक्षये ये दिन जारे कल्पनो क्षय था तेरे आ बधा ज भूतो आ समग्र मारी प्रकृति में लीन थई जाय छे छेवटे आ घड़ो जे छे एनु शुं थवानुं छे ઘણું સર્જન માટે મારે થયું અને છેવટે ઘણા રાખી મૂકો તો શું 5-25 વર્ષ કે 100 વર્ષ પછી ધીમે 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 આ ઘડો શું થઈ જવાનો તૂટી જવાનો આ ઘણાના કણોને એક સાથે રાખનાર જે પરિબળ છે પરિબળ જતું રહે આની અંદરનું પાણી જેમ સુકાઈ જાય તેમ ધીમે 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 ઘડો માટી બની જવાનો એ કાલે કહે ને પેલા માતાજી કે 25 વર્ષ થયા એમાં રામગીતાનું લખેલું એ પાણ લગભગ કાગળો બધા પાપડ જેવા થઈ ગયેલા બીજા 25 વર્ષ રાખ્યા હોત તો પાપડ થઈ ગયા હોત ત્રીજા 25 વર્ષ રાખ્યા હોત તો ખલાસ દરેક વસ્તુનો સ્વભાવ છે તેમ જે બધા ઘડો માટીમાંથી જન્મ્યો માટીમાં સ્થિતિ છે છેવટે માટીમાં જ મળી જાય છે ભગવાન કે સમય મારી પ્રકૃતિમાં જન્મ્યો સમગ્ર જગત મારી પ્રકૃતિમાં સ્થિત છે કલ્પ ક્ષય આ કલ્પનો ક્ષય થાય ત્યારે વળી પાછું મારામાં પાછું આવી જાય છે કલ્પાદો વિસૃજામ્યહં વળી પાછો બીજો કલ્પ આવે ત્યારે વળી પાછું જગતનું સર્જન કરું છું પ્રકૃતિ સ્વામ અવષ્ટભ્ય વિસૃજામી પુનઃ પુનઃ હે અર્જુન મારી પ્રકૃતિનો વશમાં કરીને વારંવાર જગતનું સર્જન કરું છું જગતનું લય કરું છું સર્જન કરું છું લય કરું છું ક્યારેક બેસીને આ વિચારે જેવું છે કે જગતની શું સ્થિતિ છે જગત એટલે શું અનંત અમાપ કેટલી બધી હજાર લાખો અબજો ગેલેક્સીઓ જેમાં છે દરેક અબજો તારાઓ ધરાવનારી અબજો ગેલેક્સીઓ ઓહો શું જગત ને વિશાળતા છે એમાં આપણે ક્યાં આપણે કેટલા બધા આપણા માથા આપણે કેટલો ચિંતાનો બોજ છે કે ઓહો કાજી ક્યાં દુબલે સારે ગાંવ કે ચિંતા કેટલી ચિંતાઓ માથા પર સવાર છે ક્યારેક જરાક આ ભગવાન જે ચિત્ર આપણી સમક્ષ રજૂ કરે છે પ્રકૃતિ સ્વામ અવષ્ટભ્ય મારી પ્રકૃતિને વશમાં કરીને વિસૃજામી પુનઃ પુનઃ વારંવાર સર્જન કરું છું ભૂત ગ્રામ કૃષ્ણમ અવશમ પ્રકૃતિર વશાત આમાં કોઈને સ્વતંત્રતા નથી આ ચાલે આ જ કરે છે ખેલ આપણું 100 વર્ષનું જીવન કેટલું લાંબુ કલ્પ એટલે કેટલા અરે અબજો ને કેટલાય વર્ષનો લાંબો અકલ્પ એ ચાલે જ કરે છે કલ્પના આપણે કરો કેટલા બ્રહ્મા આવ્યા ને કેટલા વિષ્ણુ આવ્યા ને કેટલા રુદ્ર આવ્યા ને ગયા ને હું તમારો તો શું હિસાબ છે એની આપણે આટલા નાના જીવનમાં ક્યાં કેટલો બોજ લઈને બેઠેલા છે અરે વિશાળ ચિત્ર જયારે જોઈએ તો ખબર પડે કે આપણે તો કઈ નથી એક કાંકરું પણ નથી તો શેની આ બધી માથાકૂટ કરીએ છીએ કશું આપણું નથી ને કશું કોઈનું નથી એ કહે છે કે ભાઈ આપણે જન્મે પહેલાની વસ્તુઓને આપણી કેમ કહેવાય આપણે
આપણી વસ્તુ ક્યારે કહેવાય? આપણે કશાનું સર્જન કર્યું હોય તો. પણ આપણે જન્મ્યા પહેલાની વસ્તુ આપણી કહેવાય? તો જો આ ધન તો હું જન્મ્યા પહેલાનું છે કે નહીં? સોનું કેટલા વર્ષે જૂનું છે ને? આ સોનું ચાંદી રત્નો બધા છે જેને આપણે ધન સંપત્તિ કહીએ, એ તો કેટલા જૂના છે. ઓહો, દાદાના દાદાના કે લાખો વર્ષથી છે. આ જમીન જેને મારી કહું છું ક્યારની એ છે? કેટલા મારા જેવા આવે ને કે જમીન તો હશે જ. એક શ્લોક છે સંસ્કૃતમાં, કહે છે કે આ ધન તો માણસ સમય જેનો હશે છે. એટલે આ તારા તો જેવા કેટલા આવી ગયા મારી પાસે? આ જમીન હશે છે એટલે તારા કેટલા આવીને ગયા અહીંયા? મારું આ મોહ છે. પણ જયારે આવું ચિંતન કરીએ આપણે, ભગવાન એટલા માટે આપણી ચિત્ર રજૂ કરે કે જુઓ કે ના જગત કેવું જન્મ્યું. આપણે જોવા મળશે વિશ્વરૂપની અંદર, અમારા મોટા સ્વામીજી કહે કે કલ્પના કરો કે 100 વર્ષ બરોબર 1 મિનિટ આપણે જન્મ્યા ને ગયા છે, એમાં આટલી માથાકૂટ શું બધું? ભગવાન કે અવ્યક્તાદિની ભૂતાની વ્યક્ત મધ્યાની ભારત અવ્યક્ત નિધનાન્ય તસ્ય કા પરિદેવના. શેને માટે જીવનમાં આટલું રુદન કરે છે? વિલાપ શેને માટે કરે છે? અવ્યક્ત માંથી આવ્યો કઈક વ્યક્ત થયો, અવ્યક્તમાં જતો. જીવન વિશે આવો બધા વિશાળ આ ફલકમાં ચિંતન કરીએ તો બધા પ્રશ્નો આપણા એ કેવા બની જાય? તણખલાસમાન બની જાય. ચાલો તો ભગવાન આપ તો હું જગતનું સર્જન કરતો કે હા, પાલન કરતો કે હા, સંહાર કરતો કે હા, આપ તો સંહાર કરનાર બહુ ક્રૂર હશો તો કે ના. અને મહારાજ આપણે જગત કેવું સર્જ્યું? એકને સુખી બનાવો, બીજાને દુઃખી બનાવો, એકને ધનવાન બનાવો, બીજાને ગરીબ બનાવો, બે આનાની આવક શું? અને પેલા લોકો પાસે $200 આવક થતી, આપણે બે આનાની આવક આવી કેવું ભગવાન? આવું તમે કર્યું? આવું વિષમ જગત સર્જવા માટે આવું કોઈને આમ આપ્યું ને કોઈને તેમ? એટલે ભગવાન તો અન્યાયી તો થયો ને? ભગવાન તો અન્યાયી થયો ને? ન્યાય ક્યાં છે? તો આવું આવી જાતનું વર્તન કરવાને કારણે ભગવાન તો કર્મથી બંધાય કે ના બંધાય? ન ચમામ તાની કરજો, મહાત્મ્ય જુઓ હવે. ન ચમામ તાની કર્માણી નિબધ્નંતિ ધનંજય. ભગવાન રહસ્ય વૈગુષ્યમ, રહસ્ય ભગવાન બતાવે છે. આત્મતત્વનું રહસ્ય બતાવે, ભગવત તત્વનું રહસ્ય બતાવે છે. ન છે માં તાની કર્માણી નિબધ્નંતિ ધન. હે ધનંજય, આ બધા કર્મ મને બંધન નથી કરતા. ભગવાન આ સર્જન આવું કરો છો ને, આ લોકોને કોઈ દુઃખી કરો છો, કોઈને સુખી કરો છો, આ કેવું આપ કરો છો બધું? એક બાજુ કહેવાય છે કે ભગવાનની ઈચ્છા વગર પાંદડું ના હાલે, અને એનાથી બધા આપની ઈચ્છા જ બધું થાય છે તો કે હા. એનું તો આપ બધું કરનાર આપે તો કે હા. તો પછી આપ જ મોટા બંધનો પડો કે નહીં આવા લોકોને દુઃખી કરવા માટે? તો કે ના. એટલે ભગવાન રહસ્ય કહે છે, ઉદાસીન વદાસીનમ અસક્તમ તેષુ કર્મસુ ગુહ્યમ. એ અર્જુન બધા કર્મો કરતી વખતે, સર્જન કરતી વખતે, પાલન કરતી વખતે, લય કરતી વખતે હું ઉદાસીન છું અને અસક્ત છું. અસક્તમ તેષુ કર્મસુ, આ કર્મ સાથે હું જરાય જોડાયેલો નથી, મારો અહંકાર મમકાર નથી. આપણને પાપી ને પુણ્યશાળી બનાવનાર કોણ છે? આપણો અહંકાર ને મમકાર પાપી પુણ્યશાળી બનાવે, કર્મ નથી બનાવતું. આપણે કર્મ કરીએ છીએ માટે આપણે પાપી કે પુણ્યશાળી બને એમ નથી, પણ હું કર્મ કરું છું, આ અભિમાન આપણને કર્મ સાથે જોડનારું છે. તો ભગવાન આવું કેવું? એક બાજુ આપ કહો છો કે આ બધું કરો છો, અને બીજી બાજુ કહો છો કે આ કોઈ કર્મ આપણે બંધન કરનારું નથી. આ તો બહુ વિચિત્ર લાગે છે, આ તો બહુ વિરુદ્ધ લાગે. તો કે હા, પણ ના. માયા અધ્યક્ષેણ પ્રકૃતિ સુએતે સચરાચરમ. હું તો અધ્યક્ષ છું, મારી સંધિ માત્ર થી પ્રકૃતિ આ જગતનું સર્જન કરે છે, પાલન કરે છે, લય કરે છે. મારી સંધિ માત્ર થી હું કઈ કરતો જ નથી. મહારાજ આ પ્રકૃતિને પ્રેરણા તો આપતા? તો જરા પણ પ્રેરણા નથી આપતા, મારી સંનિધિ માત્ર થી. આમ ભગવાન જગતનું સર્જન કરવા છતાંય નથી કરતા,
विश्वस्य कर्तारम् अव्ययम् विद्य कर्तारम् अव्ययम्। भगवान के मैं जगत नो सर्जन करू, हूँ जगत नो सर्जन करना छु, छता है पण तू समझ के हूँ कहीं करना नहीं। आ मोड़ो रहस्य आ प्रकार ईश्वर निरूपण कोई जगह मे नहीं। तमने बधी जगह भगवान विषय बहु बधी फरियाद है बधाय संप्रदाय अंदर भगवान विषय ने स्पष्टता नहीं। बस भगवान आम करो वड़ा आम करो आम करो भगवान नाखुश थे आम करो भगवान मारी नाखे अरे भगवान ने मारत हे ना एवं कहो भगवान नाखुश था भगवान ने करव हे भगवान करुणामय न्याय करना करुणा करना है। भगवान न्यायाधीश तेने जोगतो नहीं ते आम करो मार भगवान शु स्वामी जी भगवान मैंने सजा करना नहीं भगवान आ दुख मैंने क्या पड़े जो ये द्वारा पर तारो विकास था एटला माटे दुख पण आपे छे। सुख केम आपे छे तने प्रोत्साहित करवा माटे, दुख केम आवे छे तने घड़वा माटे। बधा भगवान की करुणा ज होय छे। असक्तम तेषु कर्मसु भगवान के हूँ बधुज करू एक दृष्टि है मारी प्रकृति दृष्टि है पर मारी दृष्टि हूँ कहीं ज करतो नथी। सर्जन करवा छता सर्जन करतो नथी, संहार करवा छता संहार करतो नथी, चोरी करवा छता चोरी करतो नथी। हूँ चोर नो आत्मा छु पण करवा छता नथी करतो। आ शू छे मात्र मारी सन्निधि मां थयेलो खेल छे, प्रकृति खेल करी रही छे। त्वत्त है भगवान आपनी पासे थी आमे असकृत विस्तरशो मया। भगवान सातमा अध्याय नौमा अध्याय बड़ा विस्तार से कर मत परतरम नान्यत किंचित अस्ति धनंजय। भगवान ने बोलो महात्मा बताया क्यों क्यों सर्वत्र व्याप्त है रसो मप्सु कौंते महात्मा चाव्य। भगवान अपने महात्मा में सामने कि जलमा रस रूपे छु, पृथ्वी में गंध रूपे छु, वायु में स्पर्श रूपे छु, आकाश में शब्द रूपे छु, अग्नि में तेज रूपे छु, बलवान में बल रूपे छु, बुद्धिमान में बुद्धि रूपे छु, तेज में तेज रूपे छु। पिता मस्य जगत है माता धाता पितामह, हूँ जगत में पिता छु माता छु पितामह छु। आम भगवान पोताने महात्मा नु वर्णन विभूति नु वर्णन घणु कर्यु सातमा अध्याय मां आठमा अध्याय मां नौमा अध्याय मां अध्यात्म पण हूँ छु, अधिभूत पण हूँ छु, अधिदैव पण हूँ छु, अधियज्ञ पण हूँ छु, आ बधाथी पर पण हूँ छु, सर्वव्याप्त पण हूँ छु, सर्वथी पर पण हूँ छु। हे कमल पत्राक्ष कमाना पांदा समान कमाना पत्र समान जमना नेत्र कहते विशाल नेत्र। तो भगवान ना आखा व्यक्तित्व में सौथी वधारे तरी जावनार एमनो एमनो अवयव कयो छे तो क्या है भगवान नेत्र। भक्त माने तो भगवान नेत्र की कृपा की वर्षा थी रही है। कपाना पत्र समान कमाना पांखड़ी समान जमना सुंदर नेत्र से विशाल नेत्र से ना कमानी पांखड़ी होने एना खूणा लाल हो भगवान ने भगवान ना जे रक्त नेत्र से ये नेत्र खूणो है केव लालाश पड़ता है। इसे बतावा भगवान करुणामय से भगवान करुणा की कृपा की वर्षा कर रहा है। कमल पत्राक्ष एम कहने भगवान नु सौंदर्य जमें चक्षु आटला सुंदर है एम प्रत्येक अंग सुंदर है। मधुराधिपते अखिलम मधुरम बधुज मधुर से बधुज सुंदर से सर्वत्र माधुर्य से सौंदर्य से सौहार्द से। आम कमल पत्राक्ष के भगवान अति नी अतिशय सुंदरता नो यहाँ अर्जुन वर्णन करे छे। त्वत् श्रुतौ त्वत् भवाप्ययौ भगवान आपना मादि सर्जन्य पालन से आपना आपने पास में सांभळ्यु महात्मा अव्यय महात्म्यम कि भगवान आपना में विषमता नहीं आपना में क्रूरता नहीं आपना में निष्ठुरता नहीं आप सर्व समान समम सर्वभूतेषु नमे द्वेष्योस्ति न प्रियः।
બધા માટે હું સમાન છું, મને ક્યાં દ્વેષ નથી, ક્યાં પક્ષપાત નથી. મહારાજ આપતા એમ જણાય છે કે આપના ભક્તોને તો આપ મુક્તિ આપો છો, આપના ભક્તો પર કૃપા કરો છો, બીજા પર નથી કરતા. એનો અર્થ એ હતો કે આપની કૃપા પણ આપતો જાણે અમુક જ લોકો પર વસાવો છો અને બીજા લોકો આપની કૃપાથી વંચિત રહે, એ તો અન્યાય થયો ને. આપ તો પિતા છો, માતા છો, પિતામાં છો, આ જગતના બધા લોકો આપના સંતાન છે, તો બધા પર આપનો અનુગ્રહ સરખો હોવો જોઈએ ને, એટલે સરખો જ. એવું કેમ જણાય છે કે કોઈક આપના અનુગ્રહનો ભાગી છે અને બીજો નથી? તો કહે છે કે એ ભજન દિતમાં ભક્ત્યા મહી તે સુચાપ્યહમ. જે લોકો ભક્તિપૂર્વક મારું ભજન કરે છે એ મારામાં છે, હું એમનામાં છું, અર્થાત એમને મારા અનુગ્રહનો અનુભવ થાય છે. વરસાદ તો વરસી જ રહ્યો છે, બધા માટે સમાન છે, પણ જે છત્રી ખોલીને ચાલે છે એને વરસાદના આનંદનો અનુભવ ના થાય. સૂર્યનો પ્રકાશ સર્વત્ર વિદ્યમાન છે, પણ જે પોતાની બારી ના ખોલે એના ઘરમાં અંધારું રહે તેવી રીતે ભગવાન કે મારો અનુગ્રહ તો સર્વત્ર વરસી જ રહ્યો છે, બરાબર સમાન વરસે. મારો ભક્ત કોને કહેવાય? જેને પોતાના હૃદયના દ્વાર ખોલ્યા હોવાના કારણે જેમના હૃદયમાં ભગવાન અનુગ્રહ રહેશે એ ત્યાં પ્રકાશી રહ્યો છે, પ્રવેશ કરી રહ્યો છે, અનુગ્રહ ત્યાં આગળ વાસ્તવમાં પોતાનું કાર્ય કરી રહ્યો છે. આ ભગવાનનું મહાત્મ્ય બધું છે, બહુ સુંદર સુંદર વસ્તુ બધી કામ આવે. મહાત્મ્ય ચાવ્યયમ, કે આપ બધું કરવા છતાં પણ આપ કેવા છો? આપનામાં કોઈ વિષમતા નથી, આપનામાં કોઈ નિષ્ઠુરતા નથી. એ યથામાં પ્રબજ્ઞંતે તામ સદૈવ ભજામ્યહમ. ભગવાન આપ બધાને સુખમ મોક્ષ નથી આપી દીધા, કે હું તો બધાને આપવા તૈયાર છું, પણ લોકોને કિંમત આવી જોઈએ ને. એ યથા ભગવાન આપ કેટલાક લોકોને મોક્ષ આપો છો અને બીજાને નથી આપતા, ભગવાન કે હું શું કરું? ભગવાન ઋષિ રૂપે પ્રગટ થયા અને પ્રહલાદ કે પ્રહલાદ ચલો વૈકુંઠ મારી સાથે. ભગવાન તો વૈકુંઠ આવો, મારા મિત્રોને લઈ આવો, એમને આવવા દો તો હું તો ભાજપ પેલો સિફારસ કરના. જરૂર જરૂર, એક શરત છે, તારા મિત્રોને આવવાની જરૂર તૈયારી હોવી જોઈએ, એમને જ ના લઈ જાઓ. પ્રહલાદ કે જરૂર વૈકુંઠ આવો, કોણ તૈયાર ના થાય? બધા મિત્રો પાસે ગયો ઉત્સાહપૂર્વક, ચલો ચલો કે ક્યાં ચલો? અરે વૈકુંઠ એ વળીશું. અને ભગવાન આવે છે વૈકુંઠ લઈ જવા માટે, ગયો વૈકુંઠ? એ તો બહુ વાર છે વૈકુંઠ જવાની, તો અમે તો હજી નાના યુવાન છીએ, નાના છીએ. જયારે દુનિયામાં જે પરણાવો દો, પસ્તાવો દો, ખાઈ પીને મજા કરવા દો, પછી જોઈ લઈશું. કોઈ તૈયાર ના થયું, વડીલો તૈયાર ના થયા અને વૃદ્ધો કોઈ તૈયાર જ ના થયું. ભગવાન કે હું શું કરું? હું તો બધાને લઈ જવા તૈયાર છું. એટલે કે નાખ એન્ડ ઇટ વિલ ઓપન. તમે ખટખટાવો બારણો તો ખુલે ને બારણો, માગો તો તમને મળે, એટલું ખરું. આમ ભગવાનની કૃપા બધા પર સમાન ભાવે છે, પણ છતાં માગવું પડે, એટલું આપણે કરવું પડે. સૂર્યનો પ્રકાશ બધા માટે ઉપલબ્ધ છે, આપણે બારી ખોલવી પડે, એટલું આપણે કરવું પડે, નહીં તો બીજી કોઈ વ્યવસ્થા જ ના રહે. મહાત્મ્ય વિચાવ્ય, ભગવાન ભવ્ય મહાત્મ્ય. ભગવાન પોતાના સગુણ રૂપનું વર્ણન કર્યું, પોતાના નિર્ગુણ રૂપનું વર્ણન કર્યું, પોતાની વિભૂતિનું વર્ણન કર્યું, પોતાના સ્વરૂપનું વર્ણન કર્યું. આ બધું રહસ્ય ભગવાને બતાવ્યું. ભગવાન એમાં પણ મારો મોહ ચાલી ગયો એ પણ સમજી લેવાનો. ભગવાન વિશે જે મોહ હતો એ પણ જતો રહ્યો. આમ ત્વમ પદ અને તત્પદ, તત્વમસી મહાવાક્યમાં ત્વમ એટલે કે આત્મા, તદ અને ઈશ્વર, આ બંને વિશે મારો મોહ ભગવાન જતો રહ્યો. આમ અર્જુન જે વિનંતી કરવાનો જે પહેલા ભગવાનની સ્તુતિ કરે છે, કઈક પ્રશંસા સ્તુતિ દ્વારા પ્રશંસા દ્વારા સ્તુતિ કરે છે. હવે ધીમે ધીમે અર્જુન પાસે મૂળ મુદ્દા પર આવે છે, જેને કારણે આ બધું કહે. એટલે હું આપણે અર્જુન સ્વાર્થી છે એમ નથી કહેવા માંગતા, આ તો સ્વાભાવિક છે. અર્જુન મહાન ભક્ત જ, એટલે સ્વાભાવિક છે ભગવાન વડે પ્રશંસા થઈ જ જાય. એનું હૃદય તો આમ એકદમ ઉપકાર ઉપકૃત થયો છે, કૃતજ્ઞતા કે હૃદયનું છલકાઈ રહ્યું છે. અર્જુનની કૃતજ્ઞતા શબ્દમાં વ્યક્ત થઈ રહી છે, સ્વાભાવિક છે. હવે અર્જુન ત્રીજા શ્લોકમાં આગળ કહે છે, એવમેતદ્યથાર્થત્વમ આત્માનં પરમેશ્વર
आत्मानं परमेश्वर द्रष्टुमिच्छामि ते रूपम् ऐश्वरं पुरुषोत्तम। एवं आ प्रकार है एतत् यथा आत्मत्वं आत्मानं परमेश्वर। हे भगवान, हे परमेश्वर, ईश्वर परमश्चासौ ईश्वर परमेश्वर के परम पण छे अने ईश्वर पण छे। ईश्वर ने शासक, शासन करवो जेनो स्वभाव छे। भगवान स्वाधिक ईश्वर छे, बधाने शासक छे। जो के शासक थवू सहेलू नथी, शासक थवू अघरू छे। शासक खरेखर सारामां सारो शासक कोने कहेवाय खबर छे? कि जे लोगो शासित छे एमने लागे ज नहीं कि आपुं शासन थई रह्युं छे। श्रेष्ठ नेता कोने कहेवाय? कि लोकोने खबर ज ना पड़े कि अमारुं नेतृत्व थई रह्युं छे एने थाय। भगवान एवो शासक छे। भगवानुं शासन लोकोने पर दम दाटी मारवा माटे नथी। भगवान जगत नु शासन करी रह्यो छे, लोको दम दाटी मारो। आपणे तो शासको एटले दम दाटी मार्या करे। जात जातना कायदो लावीने हमेशा आपणुं नियंत्रण केम करवू, केम आपणुं शोषण करवू, केम आपणुं लाभ लेवो, एनी पाछळनी जाणे के वृत्ति ना होय, इरादो ना होय। भगवान ने एवुं नथी। भगवान तो पूर्ण छे, कोई जरूरियात वगर ना छे। जयारे जरूरियात होय त्यारे राग द्वेष होय। जरूरियात होय एटले पछी तमे जात जातनी वस्तुओ कहो ए तमारी जरूरियात पूरी करवा माटे। जरूरियात द्वारा तमे माणस हो त्यारे तमे जे करो एनी पाछळ कोई ने कोई प्रकारनो राग द्वेष होवाना छे। जे मारी जरूरियात पूरी करतो होय एना प्रत्ये मारी पक्षपात रहेवानो, अने जे मारी जरूरियातनी वच्चे आवे एना प्रत्ये मारो निष्ठुरता रहेवानी छे। भगवान ना हुं नथी, એ તો પૂર્ણ છે, કોઈ જરૂરિયાત વગર ના છે। ખરેખર એમને શાસન કરવાની કોઈ જરૂર જ નથી। શાસન કરવાની જરૂર ક્યારે પડે? જયારે જે શાસિત છે ને, જેના પર શાસન કરવામાં આવે છે, એ લોકોનો સહકાર ના હોય ત્યારે। બાદ બધા સહકાર તમે જો, ઘરમાં કેવું શાસન થઈ રહ્યું છે? હિત સેવા અક્ષર પ્રશાસને ગાર્ગી સૂર્યચંદ્ર વિદ્યુત ઉત્તિષ્ઠતા યાદ નહીં કે ઋષિ ગાર્ગી, હે ગાર્ગી, આ ભગવાનના પ્રશાસનની અંદર તો સૂર્યચંદ્ર પોતપોતાના સ્થાને સ્થિર કરીને રહેલા છે, આ પૃથ્વીને સ્વર્ગ પણ પોતાના સ્થાને ધારણ કરીને રહેલા છે, પણ એ લોકોને લાગતું નથી કે અમારું શાસન થઈ રહ્યું, બધા બહુ પ્રેમથી પોતાનું કાર્ય કરી રહ્યા છે। ભગવાનનું શાસન કેવું છે? પ્રેમમય છે। કૃષ્ણ ભગવાન કેવા છે? પ્રેમ સ્વરૂપ છે। માત્ર વાંસળી વગાડે એટલું જ પૂરતું છે? આપોઆપ સમગ્ર વૃંદાવન, માત્ર મનુષ્યો જ નહીં, અરે પશુઓ, પક્ષીઓ, ગાયો, વૃક્ષો સુદ્ધા, અરે રહેતી સુદ્ધા, આ બધા લોકો આમાં જાણે કે આમ રોમાંચ ન થઈ જતો હોય, આનંદ ના ફેલાઈ જતો હોય। ભગવાને કઈ કરવાનું નથી હોતું, એમ લાગે કે ભગવાન શાસન કરી રહ્યા છે। બધી ગોપીઓને જાણે કે બોલાવી રહ્યા છે પોતાના ઘરમાંથી કે કામ છોડો ને આવી જાઓ, કોઈ એવું કહેતા નથી। ગોપીઓ સામે ચાલી ને કરે છે ને, ભગવાને કોઈ હુકમ કર્યો છે? નહીં, સૂર્ય સામે ચાલીને પૃથ્વીની આસપાસ ફરતો હોય, રોજ ઉદય થતો અસ્ત, સામે ચાલીને સમગ્ર જગત ભગવાનની સેવા કરી રહ્યું છે। તસ્મૈ દેવા બલિમા વહંતે, બધા દેવતાઓ ભગવાનની જાણે કે આરાધના ના કરી રહ્યા હોય, સૂર્ય, ચંદ્ર, અગ્નિ, પૃથ્વી, જળ, વાયુ, આ બધા દેવતાઓ સરસ ભગવાનની આરાધના કરી રહ્યા છે, એવો જ ઈશ્વર ભગવાન છે। દેવાધિદેવ દેવ દેવ જગતપતે, દેવતાઓનો આરાધ્ય, ભલે પરમેશ્વર કહેવામાં આવે, પરંતુ એમ ન માનવું કે ભગવાન તો દંડ લઈને ઉભેલો છે કે બેઠેલો છે, અને સંઘ ચક્ર છે એના માટે જ બધાનો સંહાર એને માટે નથી, સજા કરવા માટે નથી। હા, એ ભક્તોનું રક્ષણ કરવા માટે કરું, એટલે દુષ્ટોનો સંહાર જરૂર પડતો કરે, ભક્તોનું રક્ષણ કરવા માટે, પણ કોઈને ડરાવવા માટે નથી। હે પરમેશ્વર, એવમ એતદ યથાર્થત્વમ યથાત્મમ આર્થ, આપણે જે પ્રકારે કહ્યું એ પ્રકારે જ છે બધું।
मैंने में कोई शंका नहीं। एवमेव यथार्थत्वम् आत्मानं परमेश्वर भगवान है परमेश्वर दीर्घ अपना अपनी जात नु वर्णन करो ये प्रकार हवे मारा में एक अत्यंत उत्कंठा उत्पन्न थी भगवान शू करो हवे एक अर्जुन पोताने जा लाचारी व्यक्त ने भगवान आपनो वर्णन सांभळीने मने एक उत्कंठा एवी थई गई छे। द्रष्टुमिच्छामि ते रूपम ऐश्वरम भगवान ईश्वरीय रूप ज्ञान ऐश्वर्य बल वीर्य तेज शक्ति भगवान बदा नो भंडार ज्ञान नो ऐश्वर्य नो यश नो बल नो वीर्य नो तेज नो वैराग्य नो धर्म नो भंडार छे। એવું આપનું રૂપ મારે આ તો સમજે હું બધું ભગવાન બુદ્ધિમાં બધું સમજી ગયો કે આપ જ સમગ્ર વ્યાપ્ત છો। દસમા અધ્યાય અંતમાં આપે કહ્યું વિષ્ટવ્યાહમિદમ કૃષ્ણમ એકાંશેન સ્થિતો જગત આ સમગ્ર જગત મારે એક અંશ ધારણ રહેલો શું હું સમગ્ર જગતનો આત્મા છું સમગ્ર જગત મારે એક અંશ છે હું તેને કેટલા વ્યાપ્ત છું એવું આપે કહ્યું ને હું સમજે ભગવાન मया तदमिदं सर्वं जगत अव्यक्त मूर्तिना मारा अव्यक्त स्वरूप समग्र व्याप्त छे हूँ समग्र आत्मा छु भगवान सर्वत्र व्याप्त छु कहू समझू छु पण आनी उत्कंठा केवी छे द्रष्टुम इच्छामि भक्त्या तनन्यया शक्य है अहम एवं विधो अर्जुन ज्ञातुम द्रष्टुम च तत्वेन प्रवेशतुम च परंतप नहीं कहे छे अग्यारे अर्जुन अनन्य भक्ति थी मारा आ स्वरूप ना दर्शन था ज्ञातुम मारो भक्त छे मने जाने मने जुए अने मारो प्रवेश करे त्रण वस्तु थई जाणवु जोवु अने एक थई जो अर्जुन कहे जाण्यु तो खरु बधुं पोते शुं जाण्यु पहला बे श्लोक में व्यक्त करूं द्रष्टुम द्रष्टुम इच्छामि ते रूपम ऐश्वरम अब ईश्वरीय रूप जैसे ज्ञान ऐश्वर्य बलवीर्य तेजो भी संपन्नम ये रूप द्रष्टुम इच्छामि ये जो इच्छु आ दृष्टता नहीं अर्जुन ने पर अर्जुन ने आ बहु भगवान बहु नजीक खरा ने ભગવાન કહ્યું મારો ખાસ તો ભક્ત છે મારો ભગવાન પણ કેવા ભક્ત મારે ગમે તે કરે છે અર્જુનની વિનંતીને માન આપે ને ભગવાન તો અર્જુનના સારથી બની ગયા નોકર બની ગયા બોડાણાના પણ સારથી બની ગયા ભક્ત માટે ભગવાન શું ના કરે राजसु यज्ञ युधिष्ठिर कीनो तामे झूठ उठाई युधिष्ठिर राजसु यज्ञ करे भगवान शु कर बधाने पतरा उठाव्या बोला राजसु यज्ञ में भगवान की सौथी पहली पूजा थे अग्र पूजा थे ने भीष्म पितामह प्रस्ताव मुक्यो या प्रश्न उठ्यो कि आ राजसु यज्ञ ना प्रारंभ में कोनी पूजा करवी विश्व पिता प्रस्ताव मुख्य हो कि भगवान तो साक्षात नारायण है इनकी पूजा थी जो तेरे शिशुपाल बहुत विरोध कर एक सौ भगवान विषय अपशब्द बोलो तेरे पे मस्तक छेदाई गये सौ मे वो आग तो जेनी अग्र पूजा है लिया भगवान पतरा उठावे आप बने हरि नाई नहीं पण बनी जाए झूठे फल सबरी के खाए भगवान के पास तो आम भगवान तो भक्त मारे तो बोला कह दे भाई बुलाने वाला चाहिए खाते हैं खिलाने वाला चाहिए कुछ सबरी जोइए बुलाते हैं बुलाने वाला चाहिए कोई प्रहलाद जोइए दुनिया झुकती है झुकाने वाला चाहिए दुनिया तो झुके ऐसे भगवान तो झुके खरा
पर झुकाने वाला चाहिए। अर्जुन अत्यंत वात्सल्य से कहते भगवान प्रत्यय दृष्टम इच्छामि ते रूपम, भगवान आपना जो रूप है ऐश्वर्य ईश्वरीय रूप है ये मारे जो हूँ बधु जाए। आपने विभूति विषय में बधु सांभ्यू, आप आ समग्र जगत ने आपने एक अंश में धारण करने रहेला जो मैं जोयु सांभ्यू, आ विश्वात्मा छो विश्व रूप छो सहस्त्र शीर छा पुरुष है आ बधु मैं जाण्यू, हूँ जोवा मांगू छू। आ कई जातनी उत्कंठा है, अर्जुन में आवी उत्कंठा जन्मी सरल है। आप तो बहुत चिंता करे करे राहु बोला भगवान ने कहवा मार क्यों लागे भगवान ने, पर अर्जुन बहुत चिंता नहीं करता सरल से जो अंदर हृदय में हो बाहर व्यक्त कर दे। एटले अहीं आगळ ज्ञानेश्वर महाराज कहसे कि अर्जुन नी आ दुष्टता नहीं पर अर्जुन ने सरलता तो जो दुनिया में कोई भगवान ने आ प्रकार की विनंती करी ने भगवान को विश्वरूप देखाड़ो तो भगवान ने कहना निकलो ने भगवान ने विश्वरूप देखाड़ी से खरो पोतानी जाते। यशोदा जी एक बार विश्वरूप दर्शन कराया भगवान ने मुख में, अरे काना माटी खाधी थी कि नहीं खाधी मां तेरे खोल तारू मां बताओ तो माटी ने बदले ब्रह्मांड एटले बंद कर बंद कर। भगवान दुर्योधन सभा में विश्वरूप देखाड़ो दुर्योधन ने समझावा माटे करे तू जो तू कोनी साथे बात करी रह्यो छे दुर्योधन ना मगज में गयु नहीं। आम क्यारे क्यारे भगवान सामे चालीने विश्वरूप दर्शन कराव्या हो बने तो भगवान ना खास में खास कहना सनत कुमारो अरे गोपियो कोई पण भगवान ने क्यारे आ विश्वरूप ना दर्शन करावानी हिम्मत करी नथी। अर्जुन हिम्मत नहीं करता सरलता से कही दे दृष्ट मिच्छा में ते रूपम ऐश्वरम पुरुषोत्तम हे पुरुषोत्तम उत्तम पुरुषस्तन्य है परमात्मे चुदाहृत है यस्मात् क्षरमती तो हम अक्षराद विषोत्तम है अतोस्मि लोके वेदे च प्रथित पुरुषोत्तम है। क्षर पुरुष ला जगत अक्षर पुरुष लगा माया क्षर पुरुष ले जीव अक्षर पुरुष ले ईश्वर अब बनने दीजिए पर पुरुषोत्तम भाई ये सर्वज्ञ आत्मा से सर्वज्ञ से परमेश्वर जो सर्वशक्तिमान से पुरुषोत्तम जो सर्वज्ञ से भगवान आप पुरुषोत्तम जो सर्वज्ञ छो मैं हृदय की बात जाणो आप परमेश्वर जो सर्वशक्तिमान छो माटे आप जे करवो ये करवा समर्थ छो माटे हूं तो अर्जुन तने आऊ केम इच्छा थाय छे भाई के मैं तने कहू तो मानतो ना 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 भगवान मानू छु आप जे कहो मने कोई शंका नथी पर छता है तो दीकरो बाप ने कहे ने हमणा गई काले बाप एने माटे रमकड़ो लई आवे के पप्पा मने पेलू जोईए छे पप्पा नु जो हृदय पीगळी जाय तो तरत बधुं अपावी दे એ પીગાવનારો પેલો જોઈએ એવી આત્મા એમ કરે ને પપ્પા બોલ બોલો બાપ પીગળી જાય સારું બેટા હા ચાલ ચાલ લઈ જવું તમે ભગવાન કહે હે પુરુષોત્તમ હે પરમેશ્વર આપનું જે ઈશ્વરી રૂપ છે એ જોવાની ઈચ્છા ધરાવું છું આપના પ્રત્યે મને શ્રદ્ધાનો અભાવ છે એટલા માટે નથી હું આપના વચન નથી માનતો એમ નથી બસ મારામાં આમ જોવાની ઉત્કંઠા એટલી થઈ ગઈ છે કે મારામાં રહેવાતું જ નથી માટે મેં કહી દીધું અર્જુન એક વાર પછી લાગ્યું કે અરે રે આ વિનંતી કરવાની મારા મોટી દુષ્ટતા કહેવાય ભગવાનને કહો કે ભગવાન આપણું રૂપ બતાવો એ તો દુષ્ટતા કહેવાય એને માટે યોગ્યતા મારામાં છે કે નહીં એ તો નક્કી કરવું પડે ને પહેલા એને ચોથા શ્લોકમાં અર્જુન કહે છે मन्यसे यदि तच्छक्यम् मया द्रष्टुमिति प्रभो योगेश्वर ततो मे त्वम् दर्शयात्मानमव्ययम्
દર્શયાત્માનમવ્યયમ. પછી અર્જુન પાછો વળી પોતાની નમ્રતામાં આવી ગયો કે ભગવાન માફ કરજો, મેં આપને વિનંતી તો કરી પણ જોવું તો છે જ મારે, મારા મહાન ઉત્કંઠા છે આપનું રૂપનું દર્શન કરવાની, પણ મન્યસે યદિ તત્ શક્યમ, ભગવાનને જરાક સ્વતંત્રતા આપે છે, તત શક્યમ યદિ મન્યસે, મયા દ્રષ્ટુમિતિ પ્રભો યદિ તત શક્યમ મન્યસે, ભગવાન એ જોવાની છે, એ જોવા માટેની એનો અધિકાર તો મારામાં છે, એ જોવા માટેનું સામર્થ્ય મારામાં છે, શક્તિ મારામાં છે, ક્ષમતા મારામાં છે, કે અધિકાર તો મારામાં છે, કે યોગ્યતા મારામાં છે, કે લાયકાત મારામાં છે, તો જ બતાવજો ભગવાન. આપને એમ લાગતું હોય કે મારામાં લાયકાત છે તો ભગવાન આપના રૂપના દર્શન, પણ આપ તો પ્રભુ છો ને, પ્રભુ એટલે શું, આ પાંચ વસ્તુ કરે છે, સૃષ્ટિ સ્થિતિ સંહાર પ્રવેશ શાસન, અને પ્રભુ કહેવાય. પ્રભુ એટલે સમર્થ, ભગવાન આ તો સમર્થ છો, જગતનું સર્જન કરવા આપ સમર્થ છો, જગતનું પાલન કરવા સમર્થ છો, જગતનું નિયંત્રણ કરવા સમર્થ છો, જગતનો સંહાર કરવા સમર્થ છો. પ્રવેશ તત સૃષ્ટવા તદેવાનો પ્રાવિશત, ભગવાને જગતનું સર્જન કર્યું, ગઈકાલે વાત કરે ને, એટલે ખોળિયા સર્જ્યામાં પ્રવેશ કર્યો, આ ભગવાનનું સામર્થ્ય છે. અને સમગ્ર જગતનું શાસન કરવું, આ સામર્થ્ય ધરાવને પ્રભુ કહેવાય. આપણે ગમે તેને પ્રભુ કહે, પ્રભુ ભગવાન, પ્રભુ એટલે સમર્થ. કેવો સમર્થ છે? સર્જન કરવા સમર્થ છે, નિયંત્રણ કરવા સમર્થ છે, અને સંહાર કરવા સમર્થ છે, પ્રવેશ કરવા સમર્થ છે, સર્વ અંતર્યામી છે, અને બધાને મુક્તિ આપવા સમર્થ છે. એ તો સમર્થ કેવો છે? બધાને આવૃત કરવા અજ્ઞાન માટે સમર્થ છે, અને જ્ઞાન આપવા એ સમર્થ છે. હે પ્રભુ, આપ તો સમર્થ છો, એના માટે અશક્ય વસ્તુને શક્ય બનાવવા આપના માટે કઈ જ નથી. ટૂંકમાં મારામાં કોઈ લાયકાત નથી, પણ મને લાયકાત વાળો બનાવવો, કે લાયકાત ના તો દર્શન કરાવવું, એ આપના માટે ક્રમ આ દાવા આત્મ ખેલ છે. યોગેશ્વર, અહીંયા યોગ શબ્દ નો યોગી થાય, આમ યોગ ને ઇન પ્રત્યે લાગતા યોગીન બને, યોગીન યોગીન એટલે યોગ ધરાવના ને યોગી કહેવાય. એ પ્રત્યે અહીંયા છે એવું માની લેવાનું, સમજે, મતુ પ્રત્યે ગણવા ન લાગ્યો હોય. યોગ ને મતુ પ્રત્યે લાગે યોગમાં જ કહેવાય, પણ એ પ્રત્યે ક્યારેક છૂપો હોય છે. એટલે યોગ નો અર્થ સુધા અહીંયા આગળ યોગી, યોગી એટલે યોગીશ્વર, સર યોગીઓના ઈશ્વર. યોગી કોને કહેવાય? અણિમા મહિમા લઘિમા પ્રકારની શક્તિઓ ધરાવનાર યોગી કહેવાય. આવા યોગીઓ જેને કારણે શક્તિઓ ધરાવે છે, ભગવાન આપ તો બધા યોગીઓનો પણ ઈશ્વર છો, મને સર્વશક્તિમાન છો, બધા પ્રકારની સામર્થ્ય આપનામાં છે. અંતેથી આપ તો જે ધારો એ કરી શકો છો. યોગેશ્વર તતો મે ત્વમ દર્શયાત્માનમવ્યયમ. તો પછી જો આપ એમ માનતા હો, આપના અભિપ્રાય પ્રમાણે એ દર્શન કરવાની યોગ્યતા મારામાં છે, એવું જો આપ માનતા હો, તો હે યોગેશ્વર, હે પ્રભુ, આત્મા અવ્યયમ આત્માનમ માં દર્શય, મેં દર્શય. તો ભગવાન આપ, આપ તો કોણ? ત્વમ પરમ કારુણિક. ભગવાન એવું છે ને કે ભગવાનનો આ બહુ મોટો ગુણ છે, ભગવાન સર્વજ્ઞ તો ખરા, બધું જાણનાર તો ખરા, સર્વશક્તિમાન પણ ખરા, એટલું પૂરતું નથી. બધું જ્ઞાન હોય અને બધી શક્તિ હોય આપવાનું બધું સામર્થ્ય, પણ આપે એવો નિયમ નથી. પણ પરમ કારુણિક છે, મારે બધું એમની શક્તિ એને જ્ઞાન બધી વસ્તુઓ પરમ કારુણિક હોવાને કારણે પોતાના ભક્તો માટે ઉપયોગી થાય. તમ પરમ કારણો દર્શ, દર્શ એટલે ભગવાન બુદ્ધિમાં નહીં, મારે આંખથી જોવું છે. ચાક્ષુષ જ્ઞાન વિષયકાર. અર્જુનમાં કેવી જાતની ઉત્કંઠા છે, મારી એટલી બધી ઉત્કંઠા છે ભગવાન, કે મારે મારી આંખથી આ રૂપ જોવું છે આપનું, બસ શક્ય હોય તો એ કરો, આટલું કરો. આ પ્રકારે અર્જુને પોતાની વિનંતી ભગવાન સમક્ષ વ્યક્ત કરી.
કાલથી આપણે આગળ જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. શંકરં શંકરાચાર્યં કેશવં બાલરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવંતૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.
मानस भज रे गुरु चरणम मानस भज रे गुरु चरणम दुस्तर भव सागर तरणम दुस्तर भव सागर तरणम मानस भज रे गुरु चरणम मानस भज रे गुरु चरणम दुस्तर भव सागर तरणम दुस्तर भव सागर तरणम गुरु महाराज गुरु जय जय 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 स्वामीनाथ सद्गुरु जय स्वामीनाथ सद्गुरु जय जय स्वामीनाथ सद्गुरु जय जय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय शिवाय नमः ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय 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 ओम नमः शिवाय ओम नमः शिवाय शिवाय नमः ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय शिवाय नमः अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुण शिव 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 मानस भज रे गुरु चरणम मानस भज रे गुरु चरणम दुस्तर भव सागर तरणम 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 सागर तरणम दुस्तर भव सागर तरणम